વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો તમે? મજામાં ને બાળ મિત્રો? આજે આપણે ગણિત વિષય ભણવાનો છે. ગણિત વિષયમાં ભાગ 1. તો તમે બધા જ મારી સાથે ગણિતની ચોપડી ખોલો અને એમાં પાના નંબર 48 કાઢો. તો બાળ મિત્રો, આ છે આપણું પાના નંબર 48. આવા સરસ મજાના માછલીના ટ્રેનના ચિત્રો આપ્યા છે, એ પાના નંબર 48 છે. તમે બધાએ જ ખોલ્યું, મેં પણ ખોલ્યું. તો આપણે આજે કંઈક નવું શીખીશું. તે નવું શીખવા માટે સૂચના વાંચવી પડશે. તો સૂચનામાં લખ્યું છે બાળમિત્રો, પુનરાવર્તન. અરે બાળમિત્રો, અહીંયા એમ કહ્યું છે પુનરાવર્તન, એટલે તમને ખ્યાલ જ છે હવે તો કે પુનરાવર્તન એટલે શું. તો આપણે હું તમને એકવાર જણાવી દઉં, પુનરાવર્તન એટલે કે આપણે જે અત્યાર સુધી શીખી ગયા, જે ભણી ગયા, એ ફરી પાછું એકવાર ભણવાનું, લખવાનું, બોલવાનું અને યાદ કરવાનું, એટલે એને કહેવાય પુનરાવર્તન. બાળમિત્રો, આપણે આગળ ઘણું બધું ભણી ગયા એ પહેલાં આપણે એકવાર બોલી જઈએ. બાળમિત્રો, આપણે આગળ ઘણા બધા અંક ભણી ગયા ને છે, એ આજે આપણે ફરી પાછા લખવાના છે અને બોલવાના છે. તો બાળમિત્રો, આપણે પહેલાં એકવાર બધા જ અંકો બોલી જઈએ. તો આપણે એકડ એકથી શરૂ કરીશું. તો તમે બધા જ મારી સાથે બોલજો. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છઈ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ, બંને એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર. વેરી ગુડ બાળ મિત્રો. તો આપણે જોયું, એકડે પાંચડે પંદર સુધીના અંકો આપણે ભણી ગયા છીએ. તો આપણે આજે એ જ અંકોનું ફરી પાછું પુનરાવર્તન કરવાનું છે, એટલે કે લખવાના છે અને બોલવાના છે. તો આપણે પહેલી સૂચના તો વાંચી કે પુનરાવર્તન, પણ બાળ મિત્રો અહીંયા જે નવી નવી સૂચના વાંચી છે ને, એ આપણે વાંચી લઈએ. જે લખી છે એ વાંચશું એટલે ખ્યાલ આવી જશે કે આ ટ્રેન આપી છે એમાં આપણે શું કરવાનું છે. તો ચાલો, અહીંયા લખ્યું છે, આપેલ ચિત્રમાં અંક 1 થી 10 સારા અક્ષરે લખો. અરે, એમ કહ્યું છે બાળમિત્રો કે આ જે ચિત્ર આપ્યું છે ને, એમાં આપણે 1 થી 10 અંકો સારા અક્ષરે લખવાના છે. તો ચાલો આપણે જોઈ જઈએ, આ ટ્રેનના પહેલા જ ડબ્બામાં કયો અંક લખ્યો છે? એકડ એક. તો બાળમિત્રો, આ પહેલા જ ડબ્બામાં તો એકડ એક લખ્યો જ છે. તો ચાલો હવે આપણે લાઇનમાં અંક લખતા જવાના છે. તો ચાલો, એકડ એક પછી શું આવશે? બગડે બે. તો બાળમિત્રો, તમે આ બીજા ડબ્બામાં આવી રીતે લખો, બગડે બે. વેરી ગુડ. હવે બગડે બે પછી શું આવે? તગડે ત્રણ. તો ચાલો આપણે તગડે ત્રણ લખીશું. વેરી ગુડ. તગડે ત્રણ પછી ચોગડે ચાર. સરસ. તો આપણે ચોગડે ચાર લખીશું. ચોગડે ચાર પછી પાંચડે પાંચ. સરસ બાળમિત્રો, તમને બધા જ અંકો ખૂબ સરસ રીતે યાદ છે. આપણે પાંચડે પાંચ લખ્યો પછી શું આવશે? છગડે છ. તો ચાલો આપણે છગડે છ પણ લખીએ. સરસ. પછી આવશે સાતડે સાત. તો ચાલો સાતડે સાત પણ લખી નાખ્યો. હવે આવશે બાળમિત્રો આઠડે આઠ. વેરી ગુડ. આઠડે આઠ પણ આપણે લખી નાખ્યો. હવે શું આવશે? સરસ, નવડે નવ. તો ચાલો આપણે નવડે નવ પણ લખી નાખ્યો. હવે નવડે નવ પછી આ છેલ્લા ડબ્બામાં કયો અંક લખ્યો છે? એકડે મીંડે દસ. નવડે નવ પછી આવે એકડે મીંડે દસ. તો બાળમિત્રો, એ તો લખેલો જ છે. સરસ. હવે આપણે ફરી પાછા એકવાર બોલી જઈએ કે આપણે ભૂલ તો નથી ને, એકવાર આપણે જોઈ લઈએ. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છઈ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ. વેરી ગુડ બાળમિત્રો, આપણે બધા જ અંકો લાઇનમાં સાચા લખ્યા છે. હવે જ્યાં નીચે માછલી બેનના ચિત્રો આપ્યા છે એમાં આપણે શું કરવાનું છે, એ એકવાર આપણે સૂચના વાંચી લઈએ. તો સૂચનામાં લખ્યું છે, અંક 11 થી 15 સારા અક્ષરે લખો. અરે બાળમિત્ર, અહીંયા એમ કહ્યું છે કે આ માછલીમાં આપણે અંક લખવાના છે. જ્યાં પહેલી બધી માછલી આપી છે એમાં અંકો લખેલા છે. આ અંકને જોઈને આ બંને માછલીમાં લખવાના, આ અંકને જોઈને આ બંને માછલીમાં લખવાના,
એવી જ રીતે આપણે બધી જ માછલીમાં સામે એની જેવા જ અંકો લખવાના છે. અહીંયા જે અંક આપ્યો હોય એની સામે જે માછલી આપી હોય એમાં એવો જ અંક જોઈને લખવાનો છે. તો બાળમિત્રો, આ પહેલી માછલીમાં બંને એકડા 11 થી એકડે 5 15 સુધીના અંકો આપ્યા છે જે આપણે લખવાના છે. તો ચાલ આપણે શરૂ કરીએ. આ પહેલી માછલીમાં કયો અંક આપ્યો છે? એકડે મીંડે 10 પછી શું આવે બાળમિત્રો? બંને એકડા 11. તો બાળમિત્રો, અહીંયા બંને એકડા 11 આપ્યા છે જે આપણે આ માછલીમાં લખવાના છે. તો ચાલો આપણે પહેલી માછલીમાં લખીશું બંને એકડા 11. બીજી માછલીમાં પણ લખીશું બંને એકડા 11. બાળમિત્રો, જોઈ જોઈને જ આપણે સામે લખવાનું છે, કોઈએ ભૂલ કરવાની નથી. તો બંને એકડા 11 પછી શું આવે? એકડે બગડે 12. વેરી ગુડ. તો ચાલો આપણે લખીશું એકડે બગડે 12. એકડે બગડે 12. સરસ. પછી શું આવશે? એકડે તગડે 13. તો અહીંયાથી જોઈને અહીંયા જ લખવાનું છે. એકડે તગડે 13. એકડે તગડે 13. વેરી ગુડ. પણ બાળમિત્રો, આપણે જે આ અંક નજીક નજીક છે ને એવી રીતે નજીક નજીક જ લખવાનો છે, ખૂબ દૂર લખવાના નથી. સરસ. હવે એકડે તગડે 13 પછી આવશે એકડે ચોગડે 14. તો ચાલો આપણે આ બંને માછલીમાં લખીશું એકડે ચોગડે 14. એકડે ચોગડે 14. વેરી ગુડ. આપણે એકડે ચોગડે 14 લખી નાખ્યો. પછી આવશે એકડે 5 15. તો ચાલો આપણે આ બંને માછલીમાં લખીશું એકડે 5 15. એકડે 5 15. વેરી ગુડ. બાળમિત્રો, આપણે 11 થી 15 ના અક્ષરો પણ લખી નાખ્યા. સરસ. આપણે આ અંકો લખ્યા. હવે નીચે કંઈક નવું આપ્યું છે. આ બોક્સમાં અંક આપ્યો છે અને આ લીટી તો એકદમ ખાલી આપી છે. તેમાં આપણે શું કરવાનું છે એ પણ સૂચના વાંચીશું એટલે ખ્યાલ આવી જશે. અંક મુજબ મીંડા કરો. અરે બાળમિત્રો, અહીંયા એમ કહ્યું છે કે આ જે બોક્સમાં અંકો આપ્યા છે ને એટલા જ આપણે ગણીને સામે મીંડા કરવાના છે. તો ચાલો આપણે આજે એક નવી વસ્તુ શીખી લઈએ. તો ચાલો અહીંયા કયો અંક લખ્યો છે? વેરી ગુડ. 6 ગણે 6. તો બાળમિત્રો, આપણે અહીંયા ગણીને 6 ગણે 6 એટલે કે 6 મીંડા કરવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. 1 ગણે 1, 2 ગણે 2, 3 ગણે 3, 4 ગણે 4, 5 ગણે 5, 6 ગણે 6. થઈ ગયા બાળમિત્રો 6 મીંડા? વેરી ગુડ. આપણે એકવાર પેન્સિલ રાખીને ફરી પાછા ગણી લઈએ. તો ચાલો તમે બધા જ મારી સાથે ગણજો. 1 ગણે 1, 2 ગણે 2, 3 ગણે 3, 4 ગણે 4, 5 ગણે 5, 6 ગણે 6. વેરી ગુડ. 6 મીંડા થઈ ગયા. હવે આપણે નીચે જોઈએ કે આ કેટલા અંક આપ્યા છે. 8 ગણે 8. કેવો અંક આપ્યો છે બાળમિત્રો? 8 ગણે 8. તો આપણે એની સામે 8 મીંડા ગણીને કરવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. 1 ગણે 1, 2 ગણે 2, 3 ગણે 3, 4 ગણે 4, 5 ગણે 5, 6 ગણે 6, 7 ગણે 7, 8 ગણે 8. થઈ ગયા બાળમિત્રો 8 મીંડા. આપણે ફરી પાછા એકવાર ગણી લઈએ. 1 ગણે 1, 2 ગણે 2, 3 ગણે 3, 4 ગણે 4, 5 ગણે 5, 6 ગણે 6, 7 ગણે 7, 8 ગણે 8. વેરી ગુડ બાળમિત્રો. આજે આપણે 1 થી 15 અંકનું પુનરાવર્તન કર્યું. આપણે બાળમિત્રો ફરી પાછું એકવાર આપણે ઘરે પુનરાવર્તન તો કરવું જ પડશે. તો ચાલો તમે બધા જ મારી સાથે પાના નંબર 49 ખોલો. તો બાળમિત્રો, આ છે આપણું પાના નંબર 49. એમાં અહીંયા 1 નંબર આપ્યો છે, અંક 1 આપ્યો છે. પછી અહીંયાથી તમારે શરૂ કરવાનું 2 ગણે 2, 3 ગણે 3, 4 ગણે 4, 5 ગણે 5. પછી અહીંયા પાછો 6 ગણે 6 લખ્યો છે. પછી અહીંયા લખવાનો 6 ગણે 6. પછી આવે 7 ગણે 7, 8 ગણે 8, 9 ગણે 9. પછી અહીંયા પાછો એકડે મીંડે 10 લખ્યો છે. એકડે મીંડે 10 પછી આવશે બંને એકડા 11, એકડે બગડે 12. પછી એકડે તગડે 13 તો લખ્યો જ છે. એકડે તગડે 13 પછી આવશે એકડે ચોગડે 14, અને એકડે ચોગડે 14 પછી આવશે એકડે 5 ગણે 15 જે લખ્યો છે. એવી રીતે તમારે અહીંયાથી આખું રાઉન્ડ પૂરું કરવાનું છે અને 1 થી 15 અંક પૂર્ણ કરવાના છે. તો બાળમિત્રો, તમારે આ ઘરે
લખવાનું છે તો વાલીશ્રીને જણાવવાનું કે બાળક પાસે પાના નંબર 49 પરનું હોમવર્ક પૂર્ણ કરાવે. આવજો બાળકો, આપણે ફરી પાછા મળીશું. વંદે માતરમ.